ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં જ હશો, બરાબર ને? આગળના વિડીયોમાં આપણે અજગર દોડેલો, તમને યાદ છે કંઈક? સસલું અને બીજું શું હતું? દેરખો, બરાબર ને? એના વિશે આપણે જોયેલું કે દેરખો એક વખતમાં 3 કૂટકા મારે છે, સસલું એક વખતમાં કેટલા કૂટકા મારતું હતું? 5 કે 7 કૂટકા મારતું હતું, બરાબર? તો આપણે આખી એ વસ્તુ અજગર દોડીને આપણે સમજ્યા હતા. આજે એ જ વસ્તુને આપણે ડાયરેક્ટલી જોઈશું કે અજગર આપણે નહીં દોડ્યો હોય તો પણ આપણે એને કેવી રીતે ગણતરીમાં કરી શકીએ, બરાબર? તો એની ગણતરી કેવી રીતે કરીશું તે આપણે જોઈએ. હવે અહીંયા મેં લખ્યું છે, એક દેરકો 0 થી શરૂ કરી એક કૂટકામાં 3 પગલા કૂડે છે. દેરકો શું કરે છે? 0 થી શરૂ કરે છે અને એક જ વખતે એ 3 કૂટકા મારે છે. કેટલા કૂટકા મારે છે? 3 કૂટકા. એટલે કે એક જમ્પ લગાવે એટલે સીધો એક 3 ઉપર પહોંચી જાય, બીજો જમ્પ લગાવે એટલે કે બીજો કૂટકો મારે એટલે 3 પરથી સીધો ક્યાં જાય? 6 ઉપર. 6 ઉપરથી પાછો કૂટકો મારે તો એ ક્યાં જાય? 9 ઉપર જાય. એટલે કે દેરકો એક વખતમાં 3 કૂટકા કૂડે છે, એટલે કે 3 અંક સુધીનું કૂડે છે. હવે તમને અહીંયા કીધું છે કે જો તે 39 ઉપર હોય તો તેણે કેટલા કૂટકા લગાવ્યા હશે? તમે અંદાજ લગાવી શકો કે અત્યારે દેરકો 39 ઉપર ઉભો છે, બરાબર? તો દેરકાએ કેટલા કૂટકા મારીને એ 39 ઉપર પહોંચ્યો હશે? પહેલું તો કેવું હતું કે આપણે અજગર દોર્યો હતો એટલે આમ 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 રાઉન્ડ કરીને આપણે નક્કી કરી શકતા હતા. પણ હવે ડાયરેક્ટલી તમે કઈ રીતે કહી શકો કે અત્યારે દેરકો 39 ઉપર પહોંચ્યો છે તો તેને કેટલા કૂટકા લગાવ્યા હશે, બરાબર? તો એ તમે કઈ રીતે કહી શકો? તો આપણે શું કરવાનું, એ ક્યાં પહોંચ્યો છે? 39 ઉપર. ક્યાં પહોંચ્યો છે? 39 ઉપર. અને એક વખતમાં કેટલા કૂટકા કૂડે છે? તો કે 3. તો આપણે શું કરીશું, 39/3. કેટલા કરીશું? 39/3. 3 એકા 3. 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9, 43 9, 0. તો એને કેટલા કૂટકા લગાવ્યા હશે? તો એને 13 કૂટકા લગાવ્યા હશે, બરાબર? દેરકાએ 39 ઉપર પહોંચવા માટે 13 કૂટકા લગાવ્યા હશે. એવી જ રીતે બીજું, જો તે 51 ઉપર હોય તો બ, તો આપણે એમાં પણ શું કરીશું, 51/3. 3 એકુ 3, 3 2 6 વધી જશે, બરાબર? એટલે 3 એકા 3. 5 માંથી 3 જશે તો 2, ઉપરથી ઉતાર્યા 1. 3 7 21, 0 0. એટલે એને કેટલા કૂટકા લગાવ્યા હશે? 17 કૂટકા લગાવ્યા હશે. જો તે 51 ઉપર હોય તો તેને 17 કૂટકા લગાવ્યા હશે. હવે કહજો, 15મા કૂટકા માટે કઈ સંખ્યા ઉપર હશે? હવે એને પહેલા તો એને શું કરવાનું હતું, આપણે કૂટકા શોધવાના હતા, એટલે કે એને કેટલા કૂટકા લગાવ્યા. હવે તમને અહીંયા કૂટકા આપ્યા છે કે એને 15 કૂટકા લગાવ્યા છે, તો તે કઈ સંખ્યા ઉપર હશે? તો આપણે શું કરીશું, એ કેટલા કૂટકા લગાવ્યા છે? તો કે 15. તો 15 × કેટલા પગલા કૂડે છે? તો કે 3. તો અહીંયા ગાડી આપણે શું કરીશું, 15 × 3 કરીશું. કેમ? આપણે કઈ સંખ્યા ઉપર હશે તે સંખ્યા શોધવાની છે, બરાબર? એટલે 15 × 43 = 45. એટલે કઈ સંખ્યા ઉપર હશે? તો કે 45 ઉપર હશે. એવી જ રીતે એ 28મા કૂટકી ક્યાં હશે? તો કે 28 × 3 = 84. તો એ 28 કૂટકા માટે કઈ સંખ્યા ઉપર હશે? તો કે તે 84 ઉપર હશે.
બરાબર, એટલે આ રીતે આપણે આકૃતિ દોર્યા વગર પણ આપણે આ રીતે જો આપણને પ્રશ્ન આપ્યા હોય તો આ રીતે ગણતરી કરીને આપણે એના જવાબ લખી શકીએ છીએ, આપણે આકૃતિ દોરવાની પણ જરૂર પડતી નથી. ચાલો હવે બીજો દાખલો જોઈએ. 27 ફુગ્ગામાંથી દરેક બાળકને 6-6 ફુગ્ગા આપવામાં આવે તો વધુમાં વધુ કેટલા બાળકોને આપી શકાય, કેટલા ફુગ્ગા વધે? હવે 27 ફુગ્ગા છે, કેટલા ફુગ્ગા છે? 27 ફુગ્ગા છે. દરેક બાળકને 6-6 ફુગ્ગા આપવામાં આવે છે, બરાબર, એટલે કે એક બાળકને 6 ફુગ્ગા આપવામાં આવે છે, તો કેટલા બાળકોને ફુગ્ગા આપી શકાય, એટલે કે કેટલા બાળકોને ફુગ્ગા આપી શકાય? એક બાળકને 6, બીજા બાળકને 6, તો એવી રીતે કેટલા બાળકોને 6-6 ફુગ્ગા આપી શકાય? તો આપણે શું કરવું પડે કે કુલ ફુગ્ગાની સંખ્યા બરાબર 27, એક બાળકને મળતા ફુગ્ગાની સંખ્યા બરાબર 6, એટલે કે એક બાળકને 6 ફુગ્ગા આપવામાં આવે છે, તો વધુમાં વધુ કેટલા બાળકોને આપી શકાય? આથી આપણે શું કરવું પડશે, 27/6, બરાબર, 6 એક 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24 અને 6 પચામ 30. હવે 6 પચામ 30 એ 27 કરતા વધી જાય, એટલે આપણે શું લઈશું, 6 ચોક 24, 0 7 માંથી 4 જશે તો 3. હવે તો કેટલા બાળકોને આપી શકાશે? તો કે 4 બાળકોને આપી શકાશે 6-6 ફુગ્ગા, અને કેટલા ફુગ્ગા વધે? તો કે 3 ફુગ્ગા વધશે. આપણે 4 બાળકોને 6-6 ફુગ્ગા આપીશું અને 3 ફુગ્ગા વધશે. ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ. એક તબેલામાં નીચે બેસીને જોતા ગાયોના કુલ 56 પગ દેખાયા તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે? બરાબર, હવે તબેલો હતો, તબેલામાં નીચેથી જોયું તો ગાયોના કુલ 56 પગ દેખાય છે. કેટલા? 56 પગ દેખાય છે. એક 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 ગણીએ તો કુલ 56 પગ દેખાય છે, બરાબર, અને તબેલામાં શું છે? તો કે ગાય છે. તો હવે તમને ખબર છે કે એક ગાયના પગ કેટલા હોય, કોણ કહેશે? હા, વેરી ગુડ, એક ગાયના કેટલા પગ હોય? 4 પગ હોય, બરાબર ને. એવા કેટલા પગ છે? તો કે 56 પગ છે. તો આપણે એ શોધવાનું છે કે તબેલામાં તો કેટલી ગાય હશે, બરાબર. તો આપણે જવાબ લખીએ કે ગાયોના એક ગાયના પગ બરાબર 4, બરાબર ને, એક ગાયના પગ બરાબર 4. હવે આપણને શું કીધું છે કે ગાયોના કુલ 56 પગ દેખાય છે, 56 પગ દેખાય છે, બરાબર ને. આથી આપણે શું કરીશું, 56/4, બરાબર ને, એક ગાયના 4 પગ અને દેખાય કેટલા છે? 56, એટલે કે 4 એકા 4, 5 માંથી 4 જશે તો 1, ઉપરથી ઉતાર્યા 6, 4 6 16, 0 0, તો કેટલી ગાય હશે? કુલ 14 ગાય હશે, બરાબર ને. કેટલી ગાય હશે? 14 ગાય હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. આ રીતે તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો એના પણ તમારે ગણતરી કરીને જવાબ લખવાના હોય છે. ચાલો પહેલું જોઈએ. 15 ઓટો રિક્ષાના પૈંડા કેટલા? હવે 15 ઓટો રિક્ષાના પૈંડા શોધતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે એક ઓટો રિક્ષાના પૈંડા કેટલા હોય. તો એક ઓટો રિક્ષાના કેટલા પૈંડા હોય છે? હા, તો કે એક ઓટો રિક્ષાના 3 પૈંડા હોય છે. તો આપણે કેટલી ઓટો રિક્ષાના પૈંડા શોધવાના છે? 15. એટલે આપણે શું કરવું પડે?
पंदर गुणिया त्रण, बराबर पंदर गुणिया त्रण करवा पड़े। पंदर ऑटो रिक्षा छे अने एक ऑटो रिक्षा ना त्रण पैंडा एटले के पंदर ताली पिस्तालीस पैंडा, एटले के पंदर ऑटो रिक्षा ना केटला पैंडा थशे तो के पिस्तालीस पैंडा थशे। बीजू रूपया पांचसो एटले रूपया पचास नी केटली नोट, बराबर तो पांचसो रूपया एटले पचास नी नोट होय तमारी पासे, पचास पचास नी नोट छे ने तो पांचसो रूपया छे तो केटली नोट हशे तमारी पासे पचास नी, तो आपणे शुं करवुं पड़े रूपया पांचसो भाग्या रूपया पचास, जीरो जीरो उड़ी जाए, पांच दान बराबर पचास, दस पचास पचास एटले केटली नोट थशे दस नोट, बराबर एटले रूपया पांचसो एटले रूपया पचास ने केटली नोट हशे तो के दस नोट हशे। अठ्यावीस दिवस एटले केटला अठवाडिया, हवे एक अठवाडियु बराबर केटला दिवस थाय, सात दिवस थाय बराबर, तो अठ्यावीस दिवस एटले केटला अठवाडिया थाय तो आपणे शुं करवुं पड़े अठ्यावीस भाग्या सात, શું કરવું પડે અઠ્યાવીસ ભાગ્યા સાત તો સાત ચોક અઠ્યાવીસ, જીરો જીરો તો કેટલા દિવસ થશે સોરી ચાર અઠવાડિયા, કેટલા થશે ચાર અઠવાડિયા, અઠ્યાવીસ દિવસ એટલે ચાર અઠવાડિયા થશે। આગળ એકસો એસી મિનિટ એટલે કેટલા કલાક, કેટલી મિનિટ છે એકસો એસી એટલે કેટલા કલાક, કલાક હવે એક કલાક ની કેટલી મિનિટ હોય છે સાઈઠ મિનિટ હોય છે, એક કલાક ની કેટલી મિનિટ હોય સાઈઠ મિનિટ હોય છે અને આપણને કેટલા આપ્યા છે એકસો ને એસી, તો આપણે શું કરવું પડે એકસો ને એસી ભાગ્યા સાઈઠ, શું કરવું પડે એકસો ને એસી ભાગ્યા સાઈઠ, જીરો જીરો ઉડી જાય અને છ તાલી અઢાર બરાબર ત્રણ કલાક, બરાબર ને જીરો જીરો ઉડી જાય અને છ તાલી અઢાર એટલે અહીંયા કેટલા આવ્યા ત્રણ, એટલે કે ત્રણ કલાક, એકસો એસી મિનિટ એટલે કેટલા કલાક થશે ત્રણ કલાક। ચોથું ત્રણ કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ, હવે આપણને ખબર છે કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ, એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો ત્રણ કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે તો કે ત્રણ ગુણ્યા એક હજાર બરાબર ત્રણ હજાર ગ્રામ, બરાબર ને એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો ત્રણ કિલોગ્રામ બરાબર ત્રણ હજાર ગ્રામ। તો જોઈએ બે હજાર મિલી એટલે કેટલા લીટર થાય, હવે આપણને ખબર છે કે એક હજાર મિલી બરાબર એક લીટર, બરાબર તો બે હજાર મિલી બરાબર કેટલા થશે તો કે બે હજાર મિલી બરાબર બે લીટર, તો બે હજાર મિલી બરાબર કેટલા લીટર થશે તો કે બે લીટર। ત્રીજું સાતમું જોઈએ ચાર બાળકોને, ચાર બાળકોની પાંચ હરો એટલે કેટલા બાળકો થશે, હવે ચાર ચાર એક લાઈનમાં ચાર બાળકો ઉભા છે, એક લાઈનમાં ચાર બાળકો ઉભા છે એવી પાંચ લાઈન છે તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થશે, તો આપણે કેટલા બાળકો છે બાળકોની હરોળ છે તો કે ચાર બાળકો અને કેટલી હરોળ છે તો કે પાંચ, એટલે કે ચાર પચાસ વીસ, તો કેટલા બાળકો હશે તો કે વીસ બાળકો હશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી આપણું અગિયારમું ચેપ્ટર ગણ્યા અને ભાગાકાર પૂર્ણ થાય છે, નવા ચેપ્ટર સાથે અને નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।